तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चैनल में। तो मित्रों, ताजेतर में ज अमेरिका में छे राष्ट्रपतिनी जे चूंटणी योजाई थी, तेमा मित्रों छे जे छे डोनाल्ड ट्रम्प विजेता बनिया था। तो आ अमेरिकानी राष्ट्रपतिनी चूंटणी ने लईने केटलाक प्रश्नों छे आगामी समय में तमने छे करंट में छे जे आगामी परीक्षाओं में पूछाई शके छे तेवा अगत्यनी माहिती प्रश्न स्वरूपे आपणे लईने आवीए छे। वीडियो जो तमने पसंद आवे तो वीडियो ने छे लाइक करजो अने वीडियो ने तमारा मित्रों में अवश्य शेयर करजो। तो आ वीडियो में आपणे छे अमेरिकानी राष्ट्रपतिनी चूंटणी ने लईने अगत्यना प्रश्नोनी चर्चा करीशुं। तो चालो आपणे वीडियोनी शुरुआत करिए। तो पहेलो ज प्रश्न छे के वर्ष 2024 में यूएसना प्रमुख पद एटले के राष्ट्रपतिनी जे चूंटणी योजाई हती तेमां कोण जीत्युं छे। तो मित्रों, अहीं विजेतानुं नाम पूछवामां आव्युं छे। तो अगाउ आपणे जोयुं ते मुजब आ वर्ष 2024 जे यूएसए एटले के अमेरिकानी जे राष्ट्रपतिनी चूंटणीमां जे विजेता बन्या छे ते छे डोनाल्ड ट्रम्प विजेता बन्या छे। तो ऑप्शन सी जवाब आवशे। हवे मित्रों, आपणे जोईए तो डोनाल्ड ट्रम्प छे फरीथी अमेरिकाना राष्ट्रपति तरीके તેઓ ચૂંટાઈ આવ્યા છે અને આગળ પણ તેઓ છે મિત્રો રાષ્ટ્રપતિ તરીકે તેઓ છે તે કામ કરી ચૂક્યા છે અને જીતી ચૂક્યા છે। હવે મિત્રો આપણે વાત કરીએ તો આ છે ચૂંટણીમાં છે તે કેટલા જે છે મતોથી તે જીત્યા છે અથવા તો કેટલા જે છે બેઠકો તેમને મળેલી છે। તો આમાં મિત્રો આપણે વાત કરીએ તો 538 જે બેઠકો હતી તેમાં 270 બેઠક મિત્રો છે તે ડોનાલ્ડ ટ્રમ્પને મળી હતી અને બહુમત માટે મિત્રો 270 જેટલી જે છે ખાલી બેઠકો જોઈએ તો અહીં બહુમત કરતાં 7 વધુ જે બેઠકો છે ડોનાલ્ડ ટ્રમ્પને મળી હતી તેથી તે વિજેતા બન્યા હતા। એની સામેની પાર્ટીની વાત કરીએ તો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા કમલા હેરિસ મિત્રો હતા, તેમણે સખત સ્પર્ધા આપી છે સુધી મિત્રો છે તે ડોનાલ્ડ ટ્રમ્પને છે આ ચૂંટણીમાં સ્પર્ધા આપી હતી અને 224 સીટ છે મિત્રો કમલા હેરિસ છે તે આ ચૂંટણીમાં જીતી હતી। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું। તો બીજો પ્રશ્ન છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કયા નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે, એટલે કે ક્રમ પૂછવામાં આવ્યો છે તો કેટલામાં નંબરના તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે। તો આમાં જવાબ મિત્રો ઓપ્શનમાં આપેલા છે 44, 45, 46 કે 47માં નંબરના। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, 47માં નંબરના તેઓ છે રાષ્ટ્રપતિ અમેરિકા દેશના બન્યા છે। હવે મિત્રો આગળ તેના વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના જન્મની વાત કરીએ તો જૂન 14, 1946માં છે ડોનાલ્ડ ટ્રમ્પનો જે જન્મ થયો હતો અને ઉંમર છે 78 છે અને તેઓ છે મિત્રો ઔદ્યોગિક જે છે પરિવારમાંથી આવે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આ અગાઉ તે ક્યારે જે છે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, તો વર્ષ 2017-2021ના સમયગાળામાં છે તેઓ યુનાઇટેડ સ્ટેટના 45માં નંબરના તેઓ છે તે પ્રમુખ હતા, તો રાષ્ટ્રપતિ તરીકે તેઓએ સેવા આપી હતી। એટલે મિત્રો આ અગાઉ તેઓ 45માં જે છે રાષ્ટ્રપતિ પણ તેઓ અગાઉ છે વર્ષ 2017-2021 દરમિયાન છે તે રહી ચૂક્યા હતા। ત્યારબાદ પૂરું નામ પૂછવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પનું પૂરું નામ શું છે, તો ડોનાલ્ડ ટ્રમ્પનું પૂરું નામ જો છે ડોનાલ્ડ જોન ટ્રમ્પ છે તેનું પૂરું નામ રહેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે કયા પક્ષના અથવા તો કયા પાર્ટીના તેઓ રહેલા છે, તો આમાં જવાબ મિત્રો શું આવશે, તો જવાબ આમાં આવશે ઓપ્શન બી આવશે, રિપબ્લિક પાર્ટીના તેઓ છે જે નેતા રહેલા હતા, તો ઓપ્શન બી જવાબ આવશે રિપબ્લિકન પાર્ટી। ત્યારબાદ અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ 2024ની જે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં છે કોને હરાવ્યા હતા, એટલે કે સામે કોણ ઉમેદવાર હતું જેને જે છે ડોનાલ્ડ ટ્રમ્પે હરાવ્યા હતા, તો આમાં મિત્રો ઓપ્શનમાંથી જવાબ આપણે જોઈએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે કમલા હેરિસ મિત્રો, તે મિત્રો છે ડોનાલ્ડ ટ્રમ્પની સામે છે ચૂંટણીમાં ઊભા હતા તો તેમને છે ડોનાલ્ડ ટ્રમ્પે હરાવ્યા હતા। કમલા હેરિસ મિત્રો છેટ સુધી છે ડોનાલ્ડ ટ્રમ્પને છે સ્પર્ધા આપી હતી આ ચૂંટણીમાં, અંતે છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ છે આમાં 270 સીટ જીતીને છે તેઓ છે તે
જે આગામી રાષ્ટ્રપતિ તરીકે છે તેઓએ છે તે જીત મેળવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે મિત્રો, તેની રિપબ્લિકન પાર્ટી છે, તો તેનું ચૂંટણી પ્રતીક શું છે, એટલે કે તેનું જે ચૂંટણીનો સિમ્બોલ છે તે કેવો છે? તો અહીં તમે ઓપ્શનમાં છે ઘુવડ છે, ડ્રેગન છે, હાથી છે કે સિંહ છે, તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, હાથી મિત્રો છે તેની રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી પ્રતીક છે. અહીં તમે સિમ્બોલ જોઈ શકો છો, આ પ્રકારનું તેનું સિમ્બોલ છે, તે રિપબ્લિકન પાર્ટીનું જે પ્રતીક અથવા તો સિમ્બોલ છે જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કમલા હેરિસ જે મિત્રો છે ડોનાલ્ડ ટ્રમ્પની સામે હારી છે, તો તેની પાર્ટી છે ડેમોક્રેટિક પાર્ટી, તો તેનું ચૂંટણી પ્રતીક કેવું છે અથવા તો શું છે? તો તેનું ચૂંટણી પ્રતીક મિત્રો છે, તેમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગધેડો છે મિત્રો તેનું છે ચૂંટણી પ્રતીક છે. અહીં તમે છે જોઈ શકો છો તેનું આ પ્રકારનું ગધેડો છે તેનું ચૂંટણી પ્રતીક રહેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2024 રાષ્ટ્રપતિ છે 2024 કોણ બન્યું છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો છે હવે 2024 નંબરના રાષ્ટ્રપતિ છે અમેરિકાના બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. 46 કોણ હતા? તો 46 રાષ્ટ્રપતિ મિત્રો છે જો બાઇડન હતા. અને પ્રથમ પૂછવામાં આવે કે પ્રથમ રાષ્ટ્રપતિ અમેરિકાના કોણ હતા? તો જવાબ આવશે જ્યોર્જ વોશિંગ્ટન મિત્રો છે, તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ છે તે અમેરિકા દેશના હતા. તો આ ત્રણે ત્રણ રાષ્ટ્રપતિની છેલ્લા રાષ્ટ્રપતિ, હાલમાં કોણ નવું બન્યું છે તે, અને પ્રથમ કોણ હતા, ત્રણેયની માહિતી. ત્યારબાદ હવે મિત્રો આપણે છે અમેરિકા દેશ વિશે વાત કરીએ, તો અમેરિકા દેશ મિત્રો ક્યાં આવ્યો છે? તો ઉત્તરી અમેરિકા જે ખંડમાં છે આ અમેરિકા દેશ છે તે આવેલો છે. રાજધાની પૂછવામાં આવે તો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી મિત્રો રહેલી છે. ચલણની વાત કરીએ તો આપણે મિત્રો અહીં રૂપિયા છે ભારતમાં, યુએસમાં ચલણ યુએસ ડોલરનું રહેલું છે. રાષ્ટ્રપતિ હવે નવા 2024 બન્યા છે, તો નવા રાષ્ટ્રપતિ હવે ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે. જો બાઇડનની જગ્યાએ હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે નવા રાષ્ટ્રપતિ 2024 બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ અમેરિકા દેશ છે તેની શોધ કોણે કરી હતી? તો શોધ પૂછવામાં આવી છે, તો આની શોધ મિત્રો કોલંબસ છે તેમના દ્વારા છે અમેરિકાની દેશની છે શોધ છે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો અમેરિકાની પ્રથમ જે મહિલા ઉપરાષ્ટ્રપતિ બની હોય તે કોણે ઇતિહાસ રચ્યો છે, બનીને કોણે ઇતિહાસ રચ્યો છે? તો કમલા હેરિસ મિત્રો છે ઉપરાષ્ટ્રપતિ જેઓ છે બન્યા હતા અને તેઓ છે એ ઇતિહાસ રચ્યો હતો કે તેઓ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા હોય. ત્યારબાદ આગળ વાત કરીએ તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું સંસદનું નામ શું છે? તો સંસદનું નામ મિત્રો તેનું છે કોંગ્રેસ છે તેનું સંસદનું નામ રહેલું છે. તો મિત્રો આ હતી જે છે યુએસની જે ચૂંટણી હતી તેની માહિતી અને છે યુએસ વિશેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો.